સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે આજરોજ જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સાંતલપુર તાલુકાના ભાજપના આગેવાનો તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ ભાજપ જિલ્લાના કોસા અધ્યક્ષ રમેશભાઈ ઠક્કર તેમજ ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ આહિર તેમજ માધાભાઈ ચૌધરી ફૂલપુરાવાળા અને સામાતભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ અને મેલાભાઈ આહિર અને ભાવનાબેન સાંતલપુર મહિલા મોરચાના મહામંત્રી અને સાંતલપુરના નામી અનામી કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમેશભાઈ ઠક્કર જિલ્લા કોસા અધ્યક્ષે તારીખ 23/6/2024 દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ એટલે કે શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં રમેશભાઈ ઠક્કર જીવન કાર્ય વિશે આજના દિવસે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી તેમજ 370ની કલમ પૂરી હતી. તે સમયે શ્યામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા તેવું આંદોલન કર્યું હતું. તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા, તેને નાબૂદ કરવા માટે તેમણે આંદોલન કર્યું હતું. ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમને જેલમાં પણ જવું પડ્યું હતું જ્યાં તેમનું રહસ્યમય રીતે મોત થયું હતું. આ દેશ અને રાષ્ટ્ર માટે તેમનું બલિદાન ત્યારે તેમની યાદગીરી રૂપે છે. તારીખ 23 જૂનના દિવસે આ કાર્યક્રમ યોજાય છે. કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી 1926 તેઓ સેનેટ સભ્ય બન્યા હતા. 1927 એમણે વકીલાતની પરીક્ષા પાસ કરી હતી. 33 વર્ષની વયે તેઓ કોલકાતા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. 4 વર્ષના કાર્યકાળ પછી તેઓ કોલકાતા વિધાનસભામાં પહોંચ્યા હતા અને કોંગ્રેસ સાથે મતભેદ થતા તેમણે તે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. આને પછી સ્વતંત્ર રીતે વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે પ્રખર રાષ્ટ્રવાદના આગેવાન માનવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુએ એમની પોતાની વચગાળાની સરકારમાં મંત્રી તેમને બનાવ્યા હતા. મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ટૂંકો હતો. એમણે નહેરુ પણ તૃષ્ટિકરણનો આરોપ મૂકીને મંત્રીપદથી રાજીનામું આપી દીધું હતું. તેઓ એક દેશમાં બે બંધારણ અને બે પ્રધાન નહીં ચાલે વાત ઉપર અડગ રહેતા હતા. તેઓ ઈચ્છતા હતા કે કાશ્મીરમાં આવવા જવા માટે કોઈ પરવાનગી લેવી પડતી નહીં. 1953 8 મેના રોજ વગર કોઈ પરવાનગીએ તેઓ દિલ્હીથી કાશ્મીર માટે નીકળી પડ્યા હતા. 2 દિવસ પછી જલંધરમાં એમણે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં કોઈ પરવાનગી વગર જઈ શકીએ, અમારો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. 11 મેના રોજ શ્રીનગરમાં એમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. થોડા દિવસો બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા. 22 જૂનના દિવસે એમની તબિયત ખરાબ થઈ હતી અને 23 જૂનના દિવસે તેમનું રહસ્યમય સ્થિતિમાં મૃત્યુ થયું હતું. રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ વિષય ઉપર. રણજીત ઠાકોર સાહેબ, ધારા સેક્રેટરી, આપણા સંગઠનના રમેશભાઈ સાહેબશ્રી તથા બધા વધારે કાર્યકર્તા અને મહાબળો આપણાને સાહેબ આનો માર્ગદર્શન આપશે. બધા એ વિચારોથી આપણે બધા એમણે આપણાને બધાને અવગત કર્યા છે. તમે વિચાર કરી લો, આજે આપણા વડાપ્રધાન જે મોદી સાહેબ આખા વિશ્વના લોકો હમણાં ચૂંટણી કે ત્યારે દુનિયાભરની આ લોકો એ બધાએ ઘેરા મળીને તાકાત લગાડી પણ સત્તામાં એ બીજી વાર એ આપણા ભારતના વડાપ્રધાન બની ગયા. કારણ કે એ મહાપુરુષ જેવા માણસ છે, ભારતમાં એક સાચી રાહ દિશા બતાવી અને એમના વિચારો ઊંચા વિચારો એકતાના રાષ્ટ્રવાદના વિચારોની સાથે આપણને પણ મળી લીધા એવા આપણા શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ કે આજે આપણે મળ્યા બધાએ આપણે ખૂબ જ એમને પુષ્પાંજલિ અર્પી બધાને શ્રદ્ધાંજલિ આપી અને રમેશભાઈ આપણા કોઈ નાના નાના એ ગામડામાંથી વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ઉજર રહીએ એટલા માટે પણ થઈ જાય અને તમારે બધા તો તમે ભણેલા જ છો, ભારતીય જનતા પાર્ટીમાંથી અને એમાં તો કંઈ વધારે કહેવાય નથી, પણ આપણે બધા એ કહ્યું તો ભવિષ્યમાં પણ આવનારી ચૂંટણીઓ છે,
આપશે તો આપણે બધા ભારતીય જનતા પાર્ટીના માણસો એ બધા તમારામાં તાકાત છે કેમ કે તમારામાં ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લાગેલું પાણી પૂરઠા હોય સિંચાઈ વાળા હોય કે નર્મદા વાળા હોય એને તમારે એમાં મને ઉપરથી બે અક્ષર રમેશભાઈ કીધું કે લવિનજી તમે પાર્ટીના માણસો મેં કીધું એમાં એક શબ્દ બોલો નથી કે આ વિસ્તારે અમને 5000ની લીલા આપી છે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કાર્યક્રમ આપેલો તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાતરપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી નરેન્દ્રજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે. શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા. એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશમે દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા આંદોલન કર્યું. એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા. એક દેશમાં ક્યારેય વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય, બે દેશો વચ્ચે પણ નથી હોતા, ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી. પછી એમને આંદોલન ચાલ્યું અને તેમને ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એમનું બલિદાન થયું આ દેશ માટે આ રાષ્ટ્ર માટે. એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. સૌ સાતરપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તો હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા. એવો કાર્યક્રમ આજે પૂરો થયો.